રાજકોટના એ અધિકારી કે જેના પર આરોપ લાગી રહ્યા છે એ આરોપ લાગેલા અધિકારીઓના ઘરે હવે તવાઈ બોલતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે છે રાજકોટના ચકચારી ટીઆરપી ગેમ ઝોન હવે તપાસનો ધમધમાટ શરૂ થયો તેવાસીબી એન્ટ્રી થઈ ચૂકી છે જેમાં આજે એસીબીએ ફાયર અધિકારી જે બી ઠેબાના ઘરે તપાસ કરી હતી ખોડિયારનગર ખાતે આવેલા ફાયર અધિકારીના મકાનમાં એસીબીની ટીમે કેટલાક દસ્તાવેજો લઈને ઝીણવટભરી તપાસ કરી હતી બાદમાં ટીમ પાછી ફરી હતી મહત્વની વાત એ છે કે ગેમ ઝોનમાં મંજૂરી આપનાર અધિકારીઓની સંપત્તિની તપાસ માટે એસીબીની એક ટીમ રચાઈ છે છે જે જે વિશેષ ટીમ તપાસ કરશે જેમાં એસીબીએ હવે ગેમ ઝોનને મંજૂરી આપનારા અધિકારીઓની પણ સંપત્તિના તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ ઠેબા પાસે કેટલી સંપત્તિ છે કેટલા રૂપિયા છે એની પણ તપાસ તેજ થઈ ચૂકી છે અને આજ અંગે મારા સહયોગી મયુર સરવૈયા રાજકોટથી જોડાઈ ગયા છે મયુર આ એ જ ઠેબા છે કે જેણે અત્યાર સુધીમાં કરોડો રૂપિયા ભેગા કર્યા હોય કારણ કે ખુદ સાંસદ રામ મોકરિયા એમના પર આરોપ લગાવી ચૂક્યા છે કે તો મારી પાસેથી લીધા હતા તો આવા તો કેટલાય લોકો હશે કે જેમને આ ઠેબાએ પોતાના આ જાળમાં ફસાવીને અસંખ્ય રૂપિયા ભેગા કર્યા હશે અને બીજી બાજુ એવી પણ તસવીરો સામે આવી રહી છે કે એમણે પોતે ફાર્મ હાઉસ મકાનો બંગલાઓ બિલ્ડિંગો જે જ્યાં જુઓ ત્યાં નજર કરો ત્યાંની પોતાની પ્રોપર્ટીનું સામ્રાજ્ય ઉભું કર્યું છે મયુર અ બિલકુલ મનીષ જે અગ્નિકાંડ થયો અઠ્યાવીસ લોકોના મોત થયા અને ત્યારબાદ સાત જેટલા અધિકારીઓ જે છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પરંતુ આ સાત અધિકારીઓ છે એક પણ અધિકારી દૂધે ધોયેલો ન હોય તેવા દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે કારણ કે ક્રાઇમ બ્રાન્ચ હોય એસીબી હોય તમામ એજન્સીઓ જે છે તે હવે તપાસ કરી રહી છે ત્યારે હવે બેનામી મિલકતો જે છે તે સામે આવી રહી છે આ એ જ ઠેવા છે કે જેમની સામે રાજ્યસભાના સાંસદ જે છે તેમને સિત્તેર હજાર રૂપિયાની લાંચ આપી હોવાનું કબૂલ્યું છે અને તેમના દ્વારા જ સિત્તેર હજારની લાંચ લીધી હોવાનું પણ કબૂલ્યું છે અને પોતે સાંસદ બન્યા પછી પત્ર આપી દેવાનું પણ કબૂલ્યું છે તો બીજી બાજુ જે સાગઠિયા છે તેમની ઘરે પણ આજે એસીબી જે છે તે ત્રાટકી હતી ત્યાં ઝીણવટભરી તપાસ જે છે તે કરવામાં આવી હતી તેમના પરિવારજનો છે તેમના ભાઈઓ છે તેમના સગાવાલાઓ જે છે તેમના બે એકાઉન્ટ જે છે તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે કોના નામે મિલકતો લેવામાં આવી છે તે પણ એસીબી જે છે તે હવે તપાસ કરી રહી છે આજે સાંજ સુધીમાં અનેક ખુલાસાઓ એસીબી દ્વારા કરવામાં આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે કારણ કે જે સાત અધિકારીઓ સસ્પેન્ડ થયા છે તેમની ઉપર એસીબી જે છે તે હવે ત્રાટકી રહી છે અલગ અલગ જગ્યાએ તપાસનો દોર શરૂ કર્યો છે અને તપાસના રિપોર્ટ જે છે તે એસીબા દ્વારા સરકારને પણ સોંપવામાં આવશે કારણ કે જે પ્રકારે સાગઠીયાની પણ બેનામી કરોડો રૂપિયાની મિલકતો સામે આવી વીરપુર હોય ત્યાં તેમનું ફાર્મ હાઉસ છે ત્રણ ત્રણ જગ્યાએ તેમના પેટ્રોલ પંપ ચાલી રહ્યા છે અનેક જગ્યાએ તેઓ બંગલા બનાવી રહ્યા છે એટલે આ પ્રકારની બેનામી સંપત્તિ જે છે તે ભ્રષ્ટાચારની સંપત્તિ છે કોર્પોરેશનની અંદર માત્ર લાંચ લઈ અને આ પ્રકારની બેનામી સંપત્તિઓ ઊભી કરી છે અને લોકોના જીવ સાથે તેઓ રમી રહ્યા હોય તેવા દ્રશ્યો આપણે જોયા ને જે છે 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 પોતાના જીવ ગુમાવ્યા ને હવે તેમની ઉપર જ તપાસ તેમનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે જી મયુર આભાર આપનો સમગ્ર માહિતી માટે પરંતુ આ અધિકારીઓ છે કે જેમણે ખૂબ રૂપિયા ઠોસ્યા એ ફાયરના અધિકારી કે જેમની જવાબદારી હતી શહેરમાં ફાયર વિભાગને જોવાની ફાયર સેફ્ટી જોવાની પરંતુ એમણે

કરોડો રૂપિયા બનાવી લીધા છે ફાર્મ હાઉસ બનાવ્યું છે પોતાનું જબરદસ્ત સાગઠિયા પાસે એમની નોકરી જે છે માત્ર માત્ર પચાસ સાઈઠ હજાર કે સિત્તેર હજારની નોકરી છે પરંતુ મિલકત એમની કરોડો રૂપિયાની છે રાજકોટ ગોંડલ વિરપુર અનેક જગ્યાએ પ્રોપર્ટી વસાવવાની ચર્ચા છે ચરકડીમાં વિશાળ જગ્યામાં આધુનિક સુવિધાવાળું એક ફાર્મ હાઉસ છે આ દ્રશ્યો જે બાજુમાં તમને જોવા મળી રહ્યા છે એ આ સાહેબના છે કે જેમનો પગાર સિત્તેર રૂપિયા છે પણ એમની સંપત્તિ

ઘણા અધિકારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે સીટ દ્વારા તેમાં એક રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીપીઓ મનોજ સાગઠિયા તેની પણ પૂછપરછ કરવામાં આવી છે અને મનોજ સાંગઠિયા પાસે અમાપ સંપત્તિ હોય તેવી વાત પણ ઉઠી છે તો અત્યારે આપણે જે રાજકોટ જેતપુર નેશનલ હાઇવે ઉપર એક સંપત્તિ આવેલી છે એક ફાર્મહાઉસ છે કિંમતી ફાર્મહાઉસ છે આ ફાર્મહાઉસ એના સાતબારમાં આ ફાર્મહાઉસ છે તે મનસુખભાઈ સાગઠિયાના નામનું છે મનસુખભાઈ સાગઠિયા તેવું જાણવા મળ્યું છે કે મનોજભાઈના ભાઈ છે તો આ સંપત્તિ મનોજભાઈએ તેના ભાઈના નામે તો ખરીદી નથી સંપત્તિની આની બાજુમાં એક પેટ્રોલ પંપ પણ છે એટલે આ પેટ્રોલ પંપ પણ કદાચ તેમનો હોય તેવી વાત પણ એક જ ઉઠી છે આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળી છે તો એન્ટી કરપ્શન બ્યુરો જે આ જે સંપત્ત જે અધિકારીઓ છે તેની સંપત્તિની તપાસ માટે રાજકોટમાં ધામા ધામાનેખા છે તો આ બાબતે એસીબી તપાસ કરે કે આ સાગઠિયા બંધુઓ સંપત્તિ આ રાજકોટ નેશનલ હાઈવે ઉપર કઈ રીતે આવી અને આ સંપત્તિ જો તેમની જ છે તો તે બાબતે એસીબી જ આમાં પ્રકાશ ફેંકી શકે હિતેશ રાઠોડ સંદેશ ન્યુઝ જેતપુર અને બીજી બાજુ રાજકોટના રાજ્યસભાના સાંસદ છે એમણે એક મોટી વાત કરી છે એક મોટો ધડાકો સંદેશ પર થઈ રહ્યો છે કારણ કે એમણે એ વાત કરી કે મેં પોતે

એમને પોતાના પ્લાન પાસ કરવા માટે પરંતુ જ્યારે આ કામ ન થયું તો પૈસા પાછા આપવામાં આવ્યા સંશેદ સંદેશ સાથે રામ મુકરિયાએ વાત કરતાં એ સ્વીકાર કર્યો કે મારું કામ નહોતું થયું ભાજપના સાંસદ છે રાજ્યસભાના સિત્તેર હજાર રૂપિયાનો વહીવટ થયાની વાત સામે આવી છે અને જે ખેલ રચાયો છે આ ભ્રષ્ટાચારમાં તંત્ર કેવી રીતે લિપ્ત છે કે ખુદ સાંસદે રૂપિયા આપવા પડે અને અધિકારીઓ રૂપિયા લઈને કામ કરતા હશે કારણ કે આ વાતની પુષ્ટિ ખુદ સાંસદ કરી રહ્યા છે

જેના કોઈના નામ આવે એમ છે એના ડર છે એટલે એને આ મુદ્દો પલટાવવા માટે મુદ્દા ને ડાયવર્ટ કરવા માટે વાત છે બાકી તમારે ખરેખર બેન હું તો તમને રિક્વેસ્ટ બધા મીડિયા ને કરું કે આમાં જે ખરેખર હોય

પેટ ભરી ભરીને રહ્યા છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે આગ લાગી હવે આ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે એજન્સીઓ દ્વારા તપાસ ચાલી રહી છે એસઆઈટીની ટીમે રાજકોટના અધિકારીઓની પૂછપરછ કરી રહી છે તો બીજી બાજુ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પણ સસ્પેન્ડેડ અધિકારીઓની પૂછપરછ શરૂ કરી છે આ સાથે અધિકારીઓની સંપત્તિને લઈને એસીબીએ પણ તપાસનો ધમધમાટ કર્યો છે આવો ધમધમાટ હવે તમારે થોડા દિવસ સુધી સાંભળવો પડશે આ ધમધમાટ નામનો શબ્દ હવે તમને પરિચિત થઈ જશે કારણ કે આવું ત્યારે થાય છે કે જ્યારે આ પ્રકારની દુર્ઘટનાઓ થાય થોડા દિવસો રહેશે પછી બધું જ શાંત થઈ જશે અને જેને આપણે વોટ દઈને ચૂંટીને મોકલીએ છીએ જેની જવાબદારી હોય છે કે જનતાની સમસ્યાને સાંભળે એની પીડામાં સહભાગી બને એના ખભે હાથ મૂકીને કહે કે હું તારી સાથે છું પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ ઘટે છે જે રાજકોટમાં ઘટી અને જે રાજકોટના નેતાઓનું જે નિર્લજ્જ વર્તન સામે આવ્યું છે તે ચોંકાવનારું છે એક પછી એક નેતાઓ એવા નીકળ્યા કે જેમના જે શબ્દો છે એમની હરકતો છે એ ગુજરાતની જનતા સુધી પહોંચી કોઈ સાંસદ કહી રહ્યો છે સીધી રીતે ગાળ કેટલાક નેતાઓ મોઢા સિવિને ભાગી રહ્યા છે કોઈક વટથી બેઠું છે કોઈક હલકાઈ પર ઉતરી આવ્યું છે એમને કોઈ જ શરમ નથી આવતી કે શું ચાલી રહ્યું છે કારણ કે એમના મતે આ માત્ર ને માત્ર એક ઇવેન્ટ છે કે જ્યાં ફોટા પડીને પાછા આવવાનું છે કોઈના મોઢા પર હાસ્ય છે અસે અસંખ્ય પરિવારો છે કે જેમના અત્યાર સુધી એમના ઘરે કદાચ ચૂલો પર નહીં સળગ્યો હોય પરંતુ આ લોકોની જે હરકતો છે એના પરથી રાજકોટની જનતામાં બિલકુલ ગુસ્સો છે

આ આપણા નેતાઓ છે ને એમની અસલી તસવીર આ છે જે અમને અમે તમને બતાવી છે યાદ રાખજો કારણ કે આ જનપ્રતિનિધિઓ જે આપણું જનપ્રતિનિધિત્વ કરે છે આ બધી ઘટનાઓ ઘટ્યા પછી પણ તંત્ર સુધારવાનું નામ નથી લેતું રાજકોટમાં સર્જાયેલી ટીઆરપી ગેમ ઝોનની કરુણાંતિકામાં સત્યાવીસ માનવ જિંદગીઓ હોમાઈ ગઈ છે ત્યારે સત્યાવીસ ના ભોગ બાદ પણ સરકારી તંત્ર જે છે એ ડહોળ કરી રહ્યું છે નાટક કરી રહ્યું છે ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તપાસ દરમિયાન રાજ્યમાં અનેક સ્કૂલો પીજી આ તમામ વસ્તુઓ જે મળી કે જ્યાં બધું જ રામ ભરોસે ચાલી રહ્યું છે માથે મોત ઝળુંબે છે ને આ માસૂમ ભૂલકાઓથી લઈને પીજીમાં રહેતા યુવક યુવતીઓના માથે એક મોત ઝડપતું એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા સ્કૂલમાં ફાયર સેફટી નથી એ સુરત છે કે જ્યાં તક્ષશિલા કાંડ થયું અનેક બાળકો મરી ગયા બીજી બાજુ શેડ પર ચાલતી નાના નાના ભૂલકાઓની પ્રિસ્કૂલ ચાલી રહી છે આવું તો અસંખ્ય સ્થળે ચાલતું છે તો કેમેરામાં કેદ થયું છે જે કેદ નથી થયું એક આગ લાગી અને હવે ધુમાડો આખા રાજ્યમાં લાગી રહ્યો છે સૌથી પહેલી વાત સરકારી વિભાગોને લાગી રહ્યો છે કારણ કે હવે એમને યાદ આવી રહ્યું છે કે કંઈક આપણે કામ કરવાનું હોય ટ્રાન્સપોર્ટ વિભાગ હવે જાગ્યું છે લાગ્યું કે ના સ્કૂલ હોય 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 વાન બસ ફાયર સેફટી હોય તમામમાં સેફટી સર્ટિફિકેટ જરૂરી છે અને જો ન હોય તો એમની સામે કાર્યવાહી કરવી પડશે એવું અત્યારે એમને એક સપનું આવ્યું અને ત્યાર પછી આ બધું યાદ આવ્યું રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગે આરટીઓ કચેરીઓને એક પરિપત્ર મોકલ્યો છે એમણે કહી દીધું છે કે ભાઈ સ્કૂલ રિક્ષા હોય રિક્ષાના ફિટનેસ સર્ટિફિકેટ તમારે ચેક કરવાના છે જૂન બે હજાર ઓગણીસમાં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો આ માટે એક ગાઈડલાઈન કરવામાં આવી હતી આરટી અધિકારીઓ આ બધી વાતો કહી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા એ છે કે નાના નાના ભૂલકાઓ જે રીતે સ્કૂલમાં જાય છે સ્કૂલ વાનમાં બેસીને અને એ ગમે ત્યારે બ્લાસ્ટ થાય ને તમારું માસૂમ ભૂલકું રસ્તામાં જ કાયમ માટે ન રહે પ્રકારની પરિસ્થિતિ ગુજરાતના રસ્તાઓ પર જોવા મળે છે આપણે સૌ જાણીએ છીએ બે હજાર ઓગણીસમાં જૂન મહિનામાં બારમી જૂન બે હજાર ઓગણીસે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ કચેરીનો એક આખો ડિટેલ પરિપત્ર છે કે સ્કૂલ વાન છે કે ઓટો રિક્ષા છે જે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને લઈ જાય છે એ લોકો માટે એક સ્પેસિફિક ગાઈડલાઈન પ્રોવાઈડ કરી છે ફિટનેસ કેવી રીતે લેવું છે ફિટનેસમાં કયા કયા માપદંડો અપનાવવા પડશે બરાબર છે અગ્નિશામક રાખવા પડશે એમને ફાયર એક્સ્ટિંગ્યુશર એલાર્મ હોર્ન રાખવો પડશે જાળી રાખવી પડશે સિટિંગ કેપેસિટી કેટલી હોવી જોઈએ આ બધી જ નોમ્સ જો એ પ્રોવાઈડ કરે તો એવા કેસોમાં ફિટનેસ આપીએ છીએ પણ એ નોમ્સ સાથે એમણે એપ્લાય કરવું પડશે વિદાઉટ એમની વ્હીકલ સાથે ઇન્સ્પેક્શન કરીને અમે ફિટનેસ આપીએ છીએ ત્યારે હાલ ચાલુ છે કાર્યવાહી અને સ્કૂલો આગામી દસ અથવા પંદર તારીખે જ્યારે સ્કૂલોમાં ઓપન થશે ત્યાં સુધીમાં જેટલા લોકો એપ્લાય કરશે એ બધાને ફિટનેસ માટે અમે પ્રોસેસ કરીશું તમે કરજો પ્રોસેસ કારણ કે જે રસ્તા પર ઉભેલા હોય છે કે વડોદરામાં ફેકલ્ટી ઓફ ટેકનોલોજીને સીલ કરવામાં આવી છે એમએસ યુનિવર્સિટી સંલગ્ન ફેકલ્ટી ઓફ ટેકનોલોજીને સીલ કરવામાં આવી છે ફાયર સેફ્ટી ન હોવાના કારણે ફાયર વિભાગની આ કાર્યવાહી સામે આવી છે ફેકલ્ટીનું વીજ જોડાણ પણ કાપી નાખવામાં આવ્યું છે ફાયર અધિકારી અમિત ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે કે બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ અપાઈ હતી એક નોટિસ બત્રીસ ફેકલ્ટીઓને ફાયર સેફટીની નોટિસ અપાઈ હતી નોટિસ છતાં કોઈ જ પગલાં ન લેવાતા આખરે આ કાર્યવાહી કરવામાં આવી છે એમએસ યુનિવર્સિટીમાં તો ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી ઇન્સ્પેક્શન ઓડિટ ચાલી રહ્યું છે અને ત્યારે નોટિસ આપી હતી એપ્રિલ બે હજાર ચોવીસમાં પણ અમને નોટિસ આપી હતી ત્યારે અમે સીલ કરવાના હતા એપ્રિલમાં નોટિસ આપ્યા બાદ પરંતુ તે સમયે એક્ઝામ પરીક્ષાઓ ચાલતી હતી એટલે આ કાર્યવાહી અમે ન નહોતા કરી શકીએ તો તે કાર્યવાહી આજે કરવા આવ્યા છે જે અમારા ફાયર સર્વિસના નિયમો છે એ ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઇફ સેફ્ટી એક્ટની જોગવાઈ મુજબ વીજ જોડાણ કાપી બિલ્ડિંગને અત્યારે સીલ કરશે તંત્રના દાવાઓ વચ્ચે સંદેશ ન્યૂઝની ટીમ પણ પહોંચી હતી ચેક કરવા માટે રિયાલિટી ચેક કર્યું અમે અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી એક હોસ્પિટલમાં અને જે સામે આવ્યું તે ચોંકાવનારું હતું ફાયર સેફ્ટીનો બિલકુલ અભાવ હતો આ હોસ્પિટલ છે કે જેની છત પર ગેરકાયદેસર બાંધકામ થઈ ગયું છે હોસ્પિટલ ધમધમી રહી છે અને એમાં ખુલાસા થઈ રહ્યા છે કે કેવી રીતે કાયદાઓના ધજ્જા ઉડાવીને હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના નિયમોને નેવે મૂકીને કેવી રીતે ફાયર સેફ્ટીની તપાસ દરમિયાન કેટલાક ઘાતક દ્રશ્યો પણ જોવા મળ્યા વીજળીના ખુલ્લા વાયર હતા દર્દીઓ અહીંયા સારવાર લેવા માટે આવે છે પરંતુ અગ્નિકાંડ અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં થયેલો અગ્નિકાંડ અને જે બાદ ચકચાર મચાવનાર રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલો અગ્નિકાંડ આ તમામ અગ્નિકાંડોની પાછળ વધુ એક અગ્નિકાંડની પ્રશાસન ક્યાંક રાહ જોઈ રહ્યું હોય તેમ કહીએ તો કોઈ નવાઈ નથી જી હા અમદાવાદના અપરવા દ્રશ્ય કે જ્યાં ફાયર સેફ્ટી એક્ટનો કડકાઈથી અમલવારી કરવામાં આવી રહ્યો છે આવા દાવાઓ કરવામાં આવે છે જ્યાં પાર્સટીનો અભાવ હોય ત્યાં સીલિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે કાર્યવાહીની વાતો કરવામાં આવે છે વાસ્તવિકતા કેટલી હદ સુધીની છે એ સીધા દ્રશ્યો હોસ્પિટલના સામે આવે છે કે જ્યાં પતરાના શેડથી બાંધકામ કરવામાં આવ્યું છે અને અનેક એસી અહીંયા પત્રાના શેડમાં ધમધમતા નજરે પડી રહ્યા છે એસી હોય તમને ખબર છે કે જ્યારે સુરતમાં તક્ષશીલા કાંડ થયું એના પછી સરકારને ખબર જ નહોતી કે ટ્યુશન ક્લાસીસ કેટલા ચાલે છે ગુજરાતમાં ત્યાર પછી એમણે શરૂ કર્યું કે હવે જોઈ લો ક્યાં ક્યાં ટ્યુશન ક્લાસી ચાલે છે બધું જોવાનું છે આપણે પછી જ્યારે રાજકોટમાં આગ લાગી તો હવે ખબર પડી કે ફાયર સેફ્ટી નામની વ્યવસ્થા કેટલી જરૂરી હોય છે પરંતુ હવે એમને ખબર પડી કે હરણીમાં જે માસૂમ મરી ગયા હતા એના માટે પણ આપણે કોઈ ગાઈડલાઈન રાખવી જોઈએ કોઈક માર્ગદર્શિકા રાખવી જોઈએ એટલે સરકારે રાજ્યભરની શાળાઓ માટે એક માર્ગદર્શિકા બહાર પાડી છે એનો ચુસ્તપણે તમારે અમલ કરવો પડશે એવો પ્રસ્તાવ પણ રાખ્યો છે બાળકોને પ્રવાસમાં લઈ જવાના હોય ત્યારે તમારે એનો અમલ કરવો પડશે તમામ સરકારી ખાનગી શાળાઓએ હવે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ વોટર સાઈડ સેફ્ટી નામની એક કમિટી બનશે કલેક્ટર એના અધ્યક્ષ હશે અને વોટર સ્પોર્ટ્સ તેમજ એમના પ્રાધાન્ય આપવામાં આવશે કારણ કે તમે જ્યાં જાઓ છો એની સેફટીની પરમિશન તમારે ત્યાંથી લેવાની રહેશે અકસ્માત રોકવા માટે આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે સરકારશ્રી દ્વારા કારણ કે એમને અત્યાર સુધી આ બધી જ વસ્તુની કોઈ જ ખ્યાલ ન હતો

यथावत रहना कच्छ में भारे पवन फूंका शक्यताओं आगामी त्राम दिवस राज्य में भारत पवन है, वाद सामें रही आने वाले सात दिनों के लिए जो फोरकास्ट दिया गया है वो ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर आने वाले पाँच दिनों के लिए नोलार चेंज में रहेगा और वार्निंग की बात करेंगे तो आजकल और परसों के लिए स्ट्रांग विंड सरफेस विंड प्रिवेल करेगी पूरे गुजरात रीजन के लिए और जिसकी उसकी स्पीड होगी पच्चीस से तीस किलोमीटर पर आवर की और सौराष्ट्र कच्छ और पाटन सुरेंद्रनगर और बनासकांठा के लिए डस्ट स्टॉर्म की वार्निंग दी गई है आने वाले तीन दिनों के लिए यानी आज कल और परसों के लिए गुजरात के लिए जो मानसून ऑनसेट प्रोग्रेस की नॉर्मल डेट है वो पंद्रह जून यानी पंद्रह जून के आसपास गुजरात पे मानसून प्रोग्रेस करेगा અને ચોમાસું હવે દૂર નથી મારું ચોમાસું આસપાસ છે અને એટલા માટે કારણ કે ખેડૂતો જેની લાંબા સમયથી રાહ જોતા હતા ભારે ઉકળાટ રહ્યો તપ્યો બરાબરનો આ વખતે ગુજરાતમાં અને એટલા જ માટે જે સારા ચોમાસાની જે અપેક્ષા હતી હવામાન વિભાગે જે ટાઢકના સમાચાર આપ્યા હતા જે તમામ હવામાન એજન્સીઓ છે એ પણ એવું કહી રહી છે અને ગુજરાતના જે હવામાન નિષ્ણાતો છે પરેશ ગોસ્વામી હોય કે અંબાલાલ પટેલ હોય તમામ લોકોની જે એક જ વાત સામે આવી છે એનાથી એક ખૂબ સારા અને ટાઢકના સમાચાર એ છે કે આ વખતનું ચોમાસું શ્રીકાર રહેશે ખૂબ સારું રહેશે ચૌદ આની મતલબ ખૂબ સારો વરસાદ રહેવાની પૂરી શક્યતાઓ લાગી રહી છે જૂનાગઢમાં મળેલા જે હવામાનકારો આગાહી છે એમની જે બેઠક હતી એમાં પણ એક વાત સામે આવી હતી કે ગુજરાતમાં આ વખતનું ચોમાસું બહુ સારું રહેવાનું છે જેથી ખેડૂતો માટે આ વખતનું ચોમાસું ખૂબ સારા સંકેત લઈને આવી રહ્યું છે કારણ કે ગુજરાત અત્યારે જ્યારે ઉનાળાની સ્થિતિમાં આપણે જોઈએ છીએ કે ઠેર ઠેર પાણીના ટેન્કરો પહોંચાડવામાં આવી રહ્યા છે પાણીના તળ પંદરસો પંદરસો ફૂટ સુધી પહોંચી ગયા છે ખૂબ સારો વરસાદ થાય અને ખૂબ સારું જળસંચય થાય એના માટે સરકારે પણ પ્રયત્ન કરવા જોઈએ કારણ કે જળસંચય નહીં થાય તો ચોમાસું ગમે એટલું સારું રહેશે પરંતુ ખેડૂતોને આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડશે ને સંદેશ ન્યૂઝ હંમેશાથી જનતાનો અવાજ રહ્યું છે અને ગમે ત્યારે જનતાને જ્યાં તકલીફ પડે છે ત્યાં અમે હાજર હોઈએ છીએ સંદેશ ન્યૂઝના આવ્યા બાદ હવે જન સેવા કેન્દ્ર પર એજન્ટ રાજ ખતમ થશે તેવી આશા બંધાણી છે એજન્ટ પર ગુનો દાખલ કરવા મામલતદારનો આદેશ આ સુરતથી સમાચાર આવી રહ્યા છે રૂપિયા પંદરસો લઈને આવકનો દાખલો આપતા હતા એ ભીડમાં બળબડતી ગરમીમાં લોકો જે પરેશાન થતા હતા એનાથી સામાન્ય માણસ ત્રાહીમામ પોકારી ઉઠ્યો છે દલાલો રૂપિયા લેતા હતા બિદ્ધાસ અને તમારો દાખલો જોઈએ તો તમારે લાઈનમાં નહીં રહેવાનું સીધી રૂપે પાંચસો રૂપિયા આપો સાતસો રૂપિયા આપો અને તમને દાખલો એકાદ કલાકમાં મળી જશે આ પ્રકારની વ્યવસ્થા ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતી હતી અને પરીક્ષા પછી જ્યારે વિદ્યાર્થીઓને જાતિના દાખલા અને એના બધા જ દાખલાઓ માટે જ્યારે જવું પડતું હોય છે એવામાં એજન્ટો જે સામાન્ય માણસને લૂંટતા હતા વાલીઓથી લઈને વિદ્યાર્થીઓ તમામ ત્રાહી ત્રાહી પોકારી ચૂક્યા હતા એ બધાની વચ્ચે હવે જ્યારે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ એજન્ટ પર ગુનો દાખલ કરવા મામલતદારે આદેશ આપ્યા છે મારા સહયોગી મનીષ પરમાર જોડાયા છે સુરતી મનીષ સંદેશ ન્યૂઝે અહેવાલ ચલાવ્યા બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે

તેમને પૂછવાના પ્રયાસો કે ત્યારે તેઓ જે કહેવાય કે ભાગતા નજરે પણ ચડ્યા હતા લોકોને પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે ત્યાં આગળ જે સ્થાનિક જે જગ્યા છે ત્યાં આગળ તપાસ કરવામાં આવી હતી ત્યારે કેટલાક ફોર્મો પણ મળી આવ્યા હતા બેગ ભરીને જે

અહેવાલ બતાવ્યો હતો કારણ કે ગુજરાતના ગામે ગામ તમે જ્યાં દાખલા કઢાવા જાઓ છો સરકારી કચેરી આ નામનો શબ્દ તમારા કાન સુધી આવે એટલે એક વાત ચોક્કસ હોય છે કે રૂપિયા આપશો તો તમારું કામ થશે અને એનો જીવ તો જાગતો દાખલો છે